ખેડા જિલ્લામાં આવેલ ગળતેશ્વરમાં બિરાજમાન મહાદેવજી મંદિરનો મહિમા જોઈએ. હિન્દુ ધર્મ પ્રમાણે પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે ત્યારે ભગવાન ભોળાનાથના દર્શને ભાવિક ભક્તો જતા હોય છે. ત્યારે આજે આપણે ખેડા જિલ્લામાં આવેલ ગળતેશ્વરમાં બિરાજમાન મહાદેવજીની વાત કરીશું. ખેડા જિલ્લામાં આવેલ ડાકોરથી અંદાજે 20-25 કિલોમીટર દૂર ગળતેશ્વરમાં પૌરાણિક ભગવાન શિવજીનું મંદિર આવેલું છે, જ્યાં વડોદરા અમદાવાદ પંચમહાલ બાજુથી ભક્તો વધારે આવતા હોય છે, તો દૂર દૂરથી ટ્રાવેલ્સ મારફતે પણ ઘણા ભક્તો આવતા હોય છે. આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એક ગળતી નદીના કિનારે આવેલું અને ગાલવ ઋષિએ ત્યાં 10,000 વર્ષ સુધી તપસ્યા કરી ત્યારે ભગવાને તેમના શિવલિંગના રૂપમાં દર્શન આપ્યા અને તે સમયે ત્યાં ચંદ્રહાસ નામના રાજા હતા અને તેમનું કુંતલપુર નામનું નગર હતું અને રાજા દ્વારા જ મંદિર દ્વારા બનાવવામાં આવ્યું અને ગળતી નદીની સાથે મહીસાગર નદી પણ સાથે જ અડીને વહેતી હોવાથી ભક્તોની વિશેષમાં આવન જાવન રહે છે. મંદિરના મહારાજ સાથે વાત કરતા જાણવા મળ્યું કે ત્યાં મંદિરમાં અખંડ દીવો ચાલે છે, જેથી શ્રદ્ધાળુઓ માનતા માને છે તો એ પરિપૂર્ણ થાય છે. ભરતભાઈ, આ મંદિરના તમે મહારાજશ્રી છો અને કંઈક અતિ પ્રાચીન એવું મંદિર છે, તો મંદિરના ઇતિહાસ વિશે અને જે આ શ્રાવણ મહિનો ચાલે છે એ પૂર્વે તમે આ શ્રદ્ધાળુઓને બે શબ્દ શું કહેવા માગશો? આ અતિ પ્રાચીન મંદિર છે. અહીંયા ગાલવ ઋષિ થઈ ગયા. એ ગાલવ ઋષિ અહીંયા 10,000 વર્ષ તપસ્યા કરી ત્યારે ભગવાને તેમને શિવલિંગના રૂપમાં દર્શન અને તે ટાઈમે અહીંયા ચંદ્રહાસ નામનો રાજા હતો અને એનું નગર હતું કુંતલપુર નામનું નગર હતું અને એ ચંદ્રહાસ રાજાએ આખું આ મંદિર બનાવેલું છે અને એની નીચેથી ગળતી નદીનું પાણી ભગવાનને સ્નાન કરાવીને જાય છે. અહીંયા બે નદી છે, ગળતી અને મહીસાગર. ગળતી અને મહીસાગર, ગળતી નદી ભગવાનને સ્નાન કરાવીને જાય છે, મહીસાગરમાં મળી જાય છે. બે નદીનો સંગમ થાય છે અને આ સંગમ સ્થાનમાં યાત્રાળુઓ સ્નાન કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે. અને અહીંયા એની બાજુમાં જ અમારો આશ્રમ છે. આશ્રમની અંદર અમે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ. કોઈ પણ યાત્રાળુ આવે તો એ અહીંયા ભોજન લે છે અને દર્શન કરી ભગવાનના અને પોતાની જાતને ધન્ય અનુભવે છે. અહીંયા અમારે રાધાકૃષ્ણનું મંદિર પણ છે અને ત્યાં અખંડ ધૂણો છે. એ ધૂણો ગાલવ ઋષિ હતા તે ટાઈમથી જ અખંડ ચાલુ છે અહીંયા. અને અમારે અંદર મંદિરમાં અંદર એક અખંડ દીવો ચાલે છે. એ દીવાની કોઈ પણ માનતા રાખે તો એનું કંઈ પણ કામ હોય તો એ પરિપૂર્ણ થાય છે. એવા આ ભોળાનાથના ખૂબ એવું એમ એ છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે હાર્દિક પંડ્યા, નડિયાદ.